સમજો મિત્ર જે માતા જી મજમા તો આપણે છેલ્લે નવું ચેપ્ટર શરૂ કર્યું હતું ફરી 6 રેખાઓ અને ખૂણાઓ યાદ છે એની અંદર આપણે સ્વાધ્યાય 6.1 ના 5 દાખલા લીધા હતા આજે આગળના દાખલા કન્ટિન્યુ આ બધા દાખલા આઈએનડી છે આમાંથી એક દાખલો આવશે બરાબર એટલે આ ચેપ્ટર ઉપર તમે વધુ ધ્યાન દોરજો તો પહેલો દાખલો હવે આપણે જોઈએ કે ખૂણો P અને ખૂણો Q પૂરક કોણ છે આપણે બે ખૂણા વિશેની માહિતી લીધી કોટી કોણ એટલે કે કાટકોણની વાય કાટકોણ કેટલા અંશનો 90 અંશનો તો કોટી કોણ કેટલો તેના ખૂણાનો સરવાળો 90 અંશ તો પૂરક કોણનો સરવાળો કેટલો થાય 180 તો આપણે સીધું અહીંયા લખશું તેથી માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q બરાબર 180 હવે માપ ખૂણો અહીંયા જે રકમ આપી છે P બરાબર માપ ખૂણો 11 Q છે તો આની જગ્યાએ હું 11 Q મૂકું આ માપ ખૂણો Q એમ બરાબર 180 એમ થાય તો 11 Q અને 1 Q એટલે કેટલા થાય 12 માપ ખૂણો Q બરાબર 180 તો માપ ખૂણો Q બરાબર 180 ના છેદમાં 12 12 એકા 12 12 પંચા 60 12 એકા 12 6 વિધા 12 પંચા 60 તો ખૂણો Q બરાબર કેટલા આવ્યા 15 ઓકે હવે શું કીધું છે તો આપણે બીજો ખૂણો લેવાનો છે તો માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q બરાબર 180 તો માપ ખૂણો P Q કેટલો આવ્યો 15 બરાબર 180 અંશ તો માપ ખૂણો P બરાબર 180 માઇનસ 15 તો માપ ખૂણો P બરાબર 180 માંથી આપણે 15 બાદ કરીએ તો 10 માંથી 5 જાય તો 5 60 માંથી 1 જાય તો 6 1 ના 1 તો માપ ખૂણો P બરાબર 165 અને Q બરાબર 15 ઓકે જોઈ લો તો થોડો થોડો ચેક કરી લો તો યાદ આવે બને નેક્સ્ટ દાખલા ચાલો નેક્સ્ટ બીજો દાખલો માપ ખૂણો A અને માપ ખૂણો B પાછો કયો આવ્યો કોટિકોણ આવ્યો તો કોટિકોણનો તો તમને ખબર છે કોટિકોણના ખૂણાનો સરવાળો કેટલો થાય 180 ના એ નિયમ થાય એ આ તો હા વાત સાહેબ બોલતા છે હા વાત આપણે બોલી નથી 180 90 અંશ થાય મેં તમને અગાઉ શીખવ્યું કે કાટકોણની વાય કોટિકોણ કાટકોણ કેટલા અંશનો 90 હોય તો કોટિકોણના ખૂણાનો સરવાળો કેટલો થાય 90 થાય હવે અહીંયા જો ટ્રી શકું છે માપ ખૂણો A બરાબર ખૂણો B માઇનસ 20 પ્લસ માપ ખૂણો B આયનો M બરાબર 90 અંશ ના 90 અંશ તો માપ ખૂણો B એટલે કેટલા થાય 2 ખૂણો B માઇનસ 20 અંશ બરાબર 90 તો 2 ખૂણો B 90 માઇનસ 20 પ્લસ બની બાજુ ગયા તો કેટલા થઈ ગયા પ્લસ તો ખૂણો B 90 ને 20 કેટલા થાય 110 તો ખૂણો B બરાબર 110 ભાગ્યા 2 તો 2 ભૂલ નથી કરી 2 5 10 1 2 5 10 તો તેથી માપ ખૂણો B બરાબર કેટલા આવ્યા 75 ઓકે હવે માપ ખૂણો ફરીથી મૂકો A વત્તા માપ ખૂણો B બરાબર કેટલો ટોટલ થાય 90 અંશ તો માપ ખૂણો A B નું માપ કેટલું મળ્યું આપણને 55 અંશ મળ્યું બરાબર 90 અંશ તો માપ ખૂણો A બરાબર 90 માઇનસ 55 એટલે માપ ખૂણો A બરાબર 45 અંશ આપણને જવાબ મળી ગયો માપ ખૂણો B નું માપ 55 અને માપ ખૂણો A નું માપ 45 અંશ સોરી અહીંયા બાદ બાકીમાં 8 માંથી 5 જાય તો 3 વધે અહીંયા 3 થશે થોડી ભૂલ થઈ સોરી ઓકે ચલો નેક્સ્ટ P અને Q પૂરક કોણ છે પાછો કોણ આવ્યો પૂરક કોણ તો પૂરક કોણ હોય તો માપ ખૂણો P વત્તા માપ ખૂણો Q બરાબર 180 હવે તો વાંચો જો P બરાબર માપ ખૂણો Q વત્તા 35 ખૂણો Q વત્તા 35 વત્તા ફરીથી માપ ખૂણો Q
बराबर 180 तो 1 एंड 2 એટલે 2 માર્ક ગુણો q 35 बराबर 180 તો 2 ગુણો q 180 માંથી આપણે 35 બાદ કરશું જો તો બાદ કરો તો એટલે 2 ગુણો q 180 માંથી પહેલા આપણે 35 બાદ કરીએ તો 10 માંથી 5 જાય 5 7 માંથી 3 જાય 4 145 હજી જવાબ ન કરો માર્ક ગુણો q બરાબર 145 ભાગ્યા 2 હવે આપણે આને ભાગ્યા 2 કરી નાખીએ તો 2 7 14 2 2 4 પોઈન્ટ 2 5 10 એટલે આનું આવ્યું 72.5 માર્ક ગુણો q આપણને મળ્યો 72.5 ચલો હવે પાછું અપીની શરત કરવાની કે માર્ક ગુણો b વત્તા માર્ક ગુણો q બરાબર ગુણોત્તર એટલે કેટલો આવ્યો 180 તો માર્ક ગુણો p q કેટલો આવ્યો તો આપણે છેલ્લે 72.5 180 72.5 બરાબર 180 હવે માર્ક ગુણો p બરાબર 180 માઇનસ 72.5 જો પોઈન્ટમાં બાદબાકી કરવાની હોય ને તો એક ખાસ ધ્યાન રાખવાનું પહેલા 180.0 કરો પોઈન્ટ નીચે પોઈન્ટ 5 ના 5 વત્તે ના વત્તે આ રીતના બાદબાકી કરજો ભૂલમાં 72.5 અહીંયા ના મૂકતા પહેલા પોઈન્ટ નીચે પોઈન્ટ પોઈન્ટ નીચે 10 કો અહીંયા એવા 9 અહીંયા એવા 10 10 માંથી 5 જાય તો 5 9 માંથી 2 જાય તો 7 અહીંયા કેટલા બધા હતા 7 7 માંથી 7 જાય તો 0 તો આનો જવાબ આવશે માર્ક ગુણો p બરાબર 107.5 ઓકે બરોબર ડન ચાલો નેક્સ્ટ abc અને abb અભિકોણો છે જો abc કનેક્ટ્સ વિથ આ એક શબ્દ યાદ રાખજો અભિકોણ અભિકોણ હોય ને એ બંને ખૂણાના માપ હંમેશા સરખા હોય છે એનો પૂરક કોણ હોતો નથી અને ખોટી કોણ હોતો નથી આ વસ્તુ યાદ રાખજો કે જ્યારે અભિકોણ શબ્દ વપરાય ત્યારે બંનેના માપને આમને સામે મૂકવાના કઈ રીતે જુઓ માપ ગુણો APC બરાબર માપ ગુણો BPD APC કેટલો આવ્યો છે તણેક્ષ માઇનસ વિષાંશ બરાબર 2x પ્લસ 3 આ રીતના બરાબરમાં તમારે મૂકવાનું રહેશે તણેક્ષ ના તણેક્ષ 2x ઉમેરેલા તો માઇનસ 30 20 ઓલી બાજુ ગયા તો પ્લસ તો તણેક્ષ માંથી 2x છે તો 30 ને 20 50 હજી આ માપ તમને કોણ મળ્યું x નું માપ મળ્યું હવે માપ ગુણો APC બરાબર તણેક્ષ માઇનસ 20 તો 3 x ની જગ્યાએ કેટલા થયા 50 માઇનસ 20 તો 5 2 15 150 માઇનસ 20 એટલે કે 130 એ જ રીતે માર્ક ગુણો બીજો કયો છે BPD BPD હવે આ આપણો આપણો અહીંયા સાચો ખોટો ખબર કેમ પડે કે આ બંનેનો માર્ક 130 જ થવો જોઈએ જો ચલો શું કીધું છે 2x પ્લસ 30 અંશ 2 x ની જગ્યાએ 50 મળ્યા હતા 30 અંશ 50 2 100 વત્તા 30 અંશ એટલે 130 બંને માં કેવું મળ્યું આપણને સરખું મળી ગયું તો આ આપણો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે અભિકોણનો તમને દાખલો આપે ત્યારે તમારે બરાબર બરાબર કરીને મૂકવાનું રહેશે ચલો આ દાખલો પણ આઈપી છે આ થોડો ટ્વિસ્ટ કરીને આવ્યો છે આસન્ન કોણ એટલે શું એટલે આપણે આકૃતિ દ્વારા સમજી લઈએ માનો કે અહીંયા એક એ B, C અને D છે બરોબર તો આનો ટોટલ તમને કીધો છે જો આખી રકમ વાંચો કે ABD અને BDC આસન્ન કોણ છે એટલે આ બે કોણ ક્યાં એના આસન્ન કોણ ક્યાં હવે ABD 1.5 જેમ x અને BDC 2x અને ABC આખો કેટલો છે 70 તો આનું માપ તમારે લખવાનું છે ગુણો ABD વત્તા ગુણો BBC બરાબર કેટલો 70 તમને કીધું છે કે જો ABC 70 હોય તો બરાબર તો હવે ABD કેટલું આવ્યું છે 1.5x પ્લસ 2x બરાબર 70 તો 2 ને 3.5 થાય x બરાબર 70
तो x बराबर 70 ना सिग्मा 35 पॉइंट काढवा માટે જેટલું મારે અહીં અંશમાં 10 મૂકવા પડ્યા 35 2 70 એટલે x બરાબર કેટલા આવ્યા 20 હજી તમને કીધું છે x શોધો અને બંને માર્ક શોધો તો a b d બરાબર 1:1.5 20 એટલે 15 ગુણે 30 બરાબર એટલે એક માર્ક તમને મળ્યો 30 એક પોઈન્ટ ને કાઢી નાખો ચલો એ જ રીતે બીજું કયું છે bbc b b c બરાબર શું હતું 2x x ની જગ્યાએ કેટલા મૂકવાના છે 20 તો 20 ગુણે 40 જો તમારો શું ટોટલ 70 થઈ ગયો ઓકે હવે આપણો સાચો બધા દાખલા એક એક વખત ગણી અને મને રિપીટ કરી મૂકવાના છે આવતીકાલે આનો મુખ્ય ટોપિક જે છે શીખવાના છે બીજું જો મિત્રો અત્યારે ક્યારે સ્કૂલ ખુલવાની છે એનો કોઈ ફિક્સ નથી ક્યારે શું થવાનું છે એનું કોઈ નક્કી નથી છેલ્લે એવા સમાચાર આવ્યા હતા કે આગળના વર્ષમાં જે ધોરણમાં અપગ્રેડ ચેપ્ટર હોય એ ચેપ્ટર ભણાવવામાં આવશે એટલે આ ચેપ્ટર ઉપર બહુ ભાર હું આપીશ નહીં